દેખો, કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલુ છે અને એ લોકો અહીંના કાર્યકરો જે ખાસ કોંગ્રેસમાં લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી. હાલમાં સુખરામભાઈ રાઠવા ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એક મેક થઈને ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના. એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કહીને જીતાડવાની કોશિશ કરવાના. રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી, એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને, નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે, ખેડૂતો છે, એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને. મને પણ કહેતા હતા કે નારંગભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધારા છે વિકાસની ગતિ છે એની સાથે મળી અને એક મેક થઈને આપણે ચૂંટણી લડીએ તે રીતે અમે લોકો નિર્ણય લીધો છે. સુખરામ રાઠવા જોડાવાના છે? સુખરામભાઈ રાઠવા એની પોતાની વ્યક્તિગત મંતવ્ય એનું શું છે એ મને કંઈ ખબર નથી. ચૈતર વસાવા એનો વ્યક્તિગત આ પાર્ટીએ અને કોંગ્રેસના ગઠબંધનમાં એને ટિકિટ ફાળવી છે. હવે એમનો એરિયા જે છે એ એરિયાની અંદર એ કેટલો ફળીભૂત થાય છે એ તો હવે એમના સંગઠનના કાર્યકરો અને ચૈતર વસાવા છે. હજુ કોંગ્રેસના કાર્યકરો જોડાઈ શકે છે ભાજપમાં? હજુ પણ આદિવાસી પટ્ટામાં? આદિવાસી પટ્ટામાંથી જોડાવાના છે. હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માન્ય સી આર પાટીલ સાહેબનો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યાની અંદર છોટાદેપુર મુકામે જે લોકો મારા ટેકેદારો છે, સન્નિષ્ઠ કાર્યકરો છે, પદાધિકારીઓ છે, તાલુકા સંગઠન, તાલુકા જિલ્લા પંચાયત સરપંચો, માજી સરપંચો જે લોકો છે એ લોકોને પણ અમે લોકો સાથે જોડવા માટેનો એક મોટો કાર્યક્રમ કરવાનો. ભાજપને મળી હતી આ વખતે રાહુલ ગાંધી યાત્રા પણ કરી રહ્યા છે તો સાથે તેમના ગઠબંધનમાં બે ટિકિટો આપને પણ મળી છે, લાગે છે તેમને અહીંયા જનસમર્થન મળી શકે? નહીં, મને એવું લાગે છે કે એમને જનસમર્થન મળશે નહીં અને કોંગ્રેસને પણ સીટો અહીંયા નહીવત આવવાની શક્યતાઓ છે. કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર. ભારતીય જનતા પાર્ટી ફરીથી 26-26 બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટોન છે, લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે. અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે 26 સીટ આવેલી એવી જ રીતે 26-26 સીટ આવશે. અમે દાવેદારી કરવાના છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી. અમે લોકો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પાર્ટી જે આદેશ આપે, પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન કરીશું. મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર? મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું.